તમે તમારું કોઈ પણ વાહન લઈને જતા હોય ને તમને જો ટ્રાફિક પોલીસ પકડે તો એ કિસ્સાઓની અંદર જો તમારી જોડે પીયુસી ના હોય ને તો તમને 1,000 કે 2,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. 30 થી લઈને 100 રૂપિયા સુધીમાં નીકળતી આ પીયુસી બહુ કામની વસ્તુ છે. આપણે ત્યાં અલગ અલગ કાયદાઓ છે પીયુસીને લગતા, એના વિશે આપણે વાત કરવાના છીએ આજના ડેઈલી ડોઝમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું મહેશ રાજગોર. પીયુસી સર્ટિફિકેટ એટલે કે પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ, એવું સર્ટિફિકેટ કે જે તમારા વાહનને સર્ટિફાય કરે છે કે આ વાહન વધારે પ્રમાણમાં પોલ્યુશન નથી ફેલાવતું. હવે આપણે ત્યાં એવું છે કે લોકો પીયુસી સર્ટિફિકેટ માટે થઈને બહુ ગેરજવાબદાર વર્તન ધરાવે છે. લોકોને એવું લાગે છે કે યાર આ પીયુસી છે ને, હવે એમાં શું મોટી વાત છે, આપણી જોડે તો લાયસન્સ હોય તો બહુ થઈ ગયું. પરંતુ ના, એવું જરાય નથી. તમે માની લો કે વાહન લઈને જઈ રહ્યા છો અને તમારી જોડે પીયુસી સર્ટિફિકેટ નથી, તો એ કિસ્સાઓની અંદર તમારી ઉપર મોટર વ્હીકલ એક્ટની કલમ નંબર 190 એનું સેક્શન 2 એના અંતર્ગત 1,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. અને આની આ જ ભૂલ જો તમે બીજી વાર કરો છો તો તમને 2,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. હવે ઘણી વાર લોકોને એવું થાય કે મારી જોડે તો પીયુસી સર્ટિફિકેટ છે યાર, મારે તો કોઈ ચિંતાની જરૂર નથી. પણ ના, એવું જરાય નથી. તમારી જોડે પીયુસી સર્ટિફિકેટ હોય તેમ છતાં પણ જો તમારું વાહન વિઝિબલી વાતાવરણને પોલ્યુટ કરતું હોય, એટલે કે વધારે પ્રમાણમાં ધુમાડો કાઢતું હોય અને એવું લાગે કે આ વાહનથી પર્યાવરણને વધારે નુકસાન થઈ રહ્યું છે, તો એ કિસ્સાઓની અંદર સીએમવી રૂલ્સ 116 મુજબ તમારા વાહનનું ફરીથી 7 દિવસની અંદર પીયુસી કઢાવવાનું રહેશે. અને જો પીયુસી નીકળી જશે તો બરાબર છે, જો નહીં નીકળે તો પણ તમારા વાહન સામે કાર્યવાહી કરી શકાશે અને એની અંદર પણ મોટર વ્હીકલ એક્ટની કલમ નંબર 190 એનું સેક્શન 2 મુજબ તમને દંડ થશે. હવે આપણે ત્યાં પીયુસી સેન્ટરો ક્યાં જોવા મળે છે? ઘણી બધી વર્કશોપ અંદર પણ પીયુસી સેન્ટર્સ હોય છે, અથવા તો પેટ્રોલ પંપ ઉપર મોટે ભાગે આપણને પીયુસી સર્ટિફિકેટ કઢાવવા માટેના સેન્ટર જોવા મળે છે. આ સેન્ટર ઉપર જઈને તમે તમારું વ્હીકલ લઈ જાઓ અને એ લોકો ચેક કરે કે તમારું જે વ્હીકલ છે એ જે ઉત્સર્જનના ધારાધોરણો છે એ મુજબ છે કે નહીં. જો એ પ્રમાણે ના હોય તો તમને પીયુસી સર્ટિફિકેટ મળી ના શકે. યાદ રાખજો, તમારું વ્હીકલ જો વધારે પોલ્યુશન ફેલાવતું હોય તો તમને પીયુસી સર્ટિફિકેટ ના મળી શકે. તમારે તમારા બાઇકને અથવા તો તમારી ગાડીને રિપેર કરાવવી પડે અને એના પછી જ પાછું તમને પીયુસી સર્ટિફિકેટ મળી શકે છે. હવે જો તમે પીયુસી સર્ટિફિકેટ કઢાવેલું છે ને, તો એની અંદર ચેક કરજો કે એમાં લખેલું હોય છે કે કયો પોલ્યુટન્ટ કેટલા પ્રમાણમાં નીકળે છે અને એની લિમિટ કેટલી છે. એક પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ છે અને જે તમારે ધ્યાનમાં લેવાની જરૂર છે કે પીયુસી સર્ટિફિકેટ કઢાવવા માટેની ફી કેટલી હોય છે. ઓફિશિયલ ફીની વાત કરીએ તો જે ટુ વ્હીલર મોપેડ હોય છે એની માટે થઈને 30 રૂપિયા, થ્રી વ્હીલર સીએનજી એલપીજી પેટ્રોલ કે ડીઝલ એની માટે 60 રૂપિયા, લાઇટ મોટર વ્હીકલ કે જેની માટે સીએનજી એલપીજી પેટ્રોલ માટે 80 રૂપિયા, લાઇટ મોટર વ્હીકલ ડીઝલ અથવા તો તમામ મીડિયમ અને હેવી મોટર વ્હીકલ હોય છે જે ડીઝલ અને સીએનજીમાં હોય છે એના 100 રૂપિયા ફી છે. હવે ઘણી વાર એવું થતું હોય છે આપણે ત્યાં કે તમે જ્યારે પીયુસી સર્ટિફિકેટ કઢાવવા માટે જાઓ ને, તો એ કિસ્સાઓની અંદર જે તે પીયુસી સર્ટિફિકેટ કાઢી આપનાર વ્યક્તિ એનું લેમિનેશન કરીને તમને આપશે અને તમને એવું કહે કે આને લેમિનેશન તો કરાવવું જ પડે અને એના એક્સ્ટ્રા 10 રૂપિયા તમારી જોડેથી લેતા હોય છે. પરંતુ તમે 10 રૂપિયા આપવા માટે બાધ્ય નથી. તમે કહી શકો છો કે મારે લેમિનેશન નથી કરાવવું. હવે એની સાથે સાથે બીજી પણ એક વિગત તમને હું આપી દઉં કે તમારી જોડે જો એમ પરિવહન એપ્લિકેશન હોય છે તો એની અંદર તમે તમારા વ્હીકલની ડિટેલ્સ જોશો તો એમાં તમને દેખાશે કે તમારું પીયુસીનો નંબર શું છે અને ક્યાં સુધી વેલિડ છે. પરંતુ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ઘણા લોકોને આવું થતું હોય છે કે યાર આના વ્હીકલની અંદર જે પીયુસી છે એની વેલિડિટી 1 વર્ષની છે, મારી અંદર જે વેલિડિટી છે 6 મહિનાની છે, આવું કેમ? તો એની માટે થઈને આપણે ત્યાં રૂલ્સ છે. વાહનને પીયુસી સર્ટિફિકેટની જરૂર ક્યારે પડે? નવું વાહન હોય તો એને 1 વર્ષ છે, BS3 વાહન હોય તો એની માટે દર 6 મહિના પછી, અને જો BS4 વ્હીકલ હોય તો એની માટે દર 1 વર્ષ પછી પીયુસી સર્ટિફિકેટની જરૂર પડે છે. હવે કોઈને પ્રશ્ન થાય કે જે વાહન યુરો 1, યુરો 2, યુરો 3 કે યુરો 4 હોય છે એની માટે પીયુસી સર્ટિફિકેટની જરૂર પડે કે નહીં. સેન્ટ્રલ મોટર રૂલ્સ 1989 પ્રમાણે દરેક વાહન યુરો 1, 2, 3, 4 ગમે તે હોય એની સાથે સાથે સીએનજી અને એલપીજીના વાહનોને પણ પ્રથમ નોંધણીની તારીખથી 1 વર્ષ પૂર્ણ થયા બાદ માન્ય પીયુસી સર્ટિફિકેટ લેવું જરૂરી છે. હવે માની લો કે તમને એવું લાગે છે કે કોઈ વ્હીકલ વધારે પ્રદૂષણ કરી રહ્યું છે તો તમે શું કરી શકો છો? એની માટે થઈને કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટનો એક હેલ્પલાઇન નંબર છે, એની પર જઈને તમે ફરિયાદ કરી શકો છો. આ નંબર તમે જોઈ શકો છો, આ નંબર પર કોલ કરીને તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો. હવે ઘણા લોકોનો કદાચ એક પ્રશ્ન હોય કે યાર જે લોકો જોડે ઈવી છે, ઇલેક્ટ્રિક વ્હીકલ છે, એમને પીયુસી સર્ટિફિકેટની જરૂર પડે. ના, તમારે કોઈ પણ જાતના પીયુસી સર્ટિફિકેટની જરૂર નથી પડતી, કારણ કે જે ઈવી હોય છે એની અંદર ઇલેક્ટ્રિસિટીથી કામ થાય છે, એની અંદર બેટરી હોય છે, એમાંથી કોઈ પણ જાતનો ધુમાડો નીકળતો જ નથી. તમે જોજો, જે ઈવી હોય છે ને એની અંદર સાયલેન્સર પણ નથી હોતું, અને આ જે ઇલેક્ટ્રિક વ્હીકલ હોય છે ને એ બધા એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે, એટલા માટે ઈવી અત્યારે લોકો વધારે વાપરી રહ્યા છે. એની સાથે સાથે જો કે ઈવી એ ગજવા ફ્રેન્ડલી પણ છે, એટલે પણ લોકો વધારે વાપરે છે. હવે આશા રાખું છું તમને બધાને આજનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને જો ગમ્યો હોય તો એક કામ કરવાનું છે મારું, તમારે નીચે કમેન્ટ બોક્સમાં જવાનું છે, ત્યાં જઈને એક મસ્ત કમેન્ટ લખવાની છે અને પછી એક વિડીયોને લાઇક કરી દેવાનું છે. અને આવા જ મસ્ત મસ્ત વિડીયો સાથે હું તમને મળતો રહેવાનું છું વીટીવી ગુજરાતી ઉપર.